એક દ્રવ્યના અણુને 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના એક મોલ જથ્થાને 10⁻⁸ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 કોણે જેટલી બદલવામાં આવે તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. આપણે એક દ્રવ્યની ડાયપોલ ચાક માત્રા આપેલી છે. આપણી પાસે એવા એક મોલ છે એટલે 6×1 મોલ એટલે અણુની સંખ્યા કેટલી? 6×10⁻³. વિદ્યુત ક્ષેત્ર 10⁻⁶ વોલ્ટ પર મીટર આપેલું છે અને ખૂણો જે છે એ 60 બદલવાનો છે. તો ઉષ્માની ગણતરી ઉષ્મા ઉર્જા શોધવાનું છે, બરાબર. હવે ડેટા હું બોર્ડ પર લખતો છું. હવે મિત્રો, આપણને એક અણુની ડાયપોલ ચાર્જ માત્રા સ્મોલ પી બરાબર 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર આપેલું છે. આપણી પાસે એક મોલ અણુ છે. એક મોલ એટલે સંખ્યા કેટલી? એવોગાડ્રો અણુ જેટલી. એટલે ડાયપોલ ચાર્જ માત્રા પી બરાબર એનએ ઇન્ટુ સ્મોલ પી. એનએ શું છે? બરાબર એને એ એમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? 6×10⁻³ એને આપણે એવોગાડ્રો અણુ કહીએ અને સ્મોલ પી 10⁻⁹. 29 અને આ 23 -29 માં 23 જાય એટલે કેટલા વધશે? 10⁻⁶. આ આપણી પાસે વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા થશે, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર તમને 10⁻⁶ વોલ્ટ પર મીટર આપેલું છે. θ1 = 0 અને θ2 = 7, કારણ કે 60 નો ખૂણો બદલવામાં આવે છે. અને ઉષ્માની ગણતરી કરવાની છે. ઉષ્મા ઉર્જા, સમજી લો કે ઉષ્મા ઉર્જા શોધવાનું છે. તો આપણી પાસે બે ખૂણા છે. પહેલા માટે આપણે U1 કહીએ, બીજા માટે આપણે U2 કહીએ અને બેની શું કહીએ? બાદબાકી કરીએ. તો U1 બરાબર -PE cos થીટા. ચાલો P ની કિંમત કેટલી છે જોઈ લો. -6×10⁻⁶. E ની કિંમત 10⁻⁶ અને cos 0 અને cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય. એટલે આ -6+6 કેન્સલ. -6×cos 0 ની કિંમત 1 એટલે જવાબ શું આવશે? -6 જૂલ. ચાલો તેવી જ રીતે હવે બીજું પણ આપણે શોધવાનું છે. 7 ના ખૂણા માટે શોધવાનું છે. તો U2 બરાબર -PE cos થીટા ની જગ્યાએ થીટા, અહીંયા મિસ્ટેક થઈ છે, થીટા 1 લખવાનું, અહીંયા શું છે? થીટા 2. ચલો -P, ચલો P ની કિંમત 6×10⁻⁶ × E 10⁻⁶ અને cos થીટા 2 એટલે cos 7 +6 અને -6 બરાબર કેન્સલ થઈ જાય. -6×અને ની કિંમત કેટલી થાય? cos 7 ની કિંમત 1/2 એટલે જવાબ આવશે -3 જૂલ. માટે ડેલ્ટા U બરાબર U2 - U1. U2 કિંમત કેટલી? -3 અને -U1 કિંમત કેટલી છે? -6 એટલે -+ થઈ ગયું એટલે જવાબ આવશે 3 જૂલ. આ એક્ઝામ્પલ તમે તમારી નોટ પર ઉતારી લો. ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યના એક ચોસલાનો ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3⁴D છે, જ્યાં D બે પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટરમાં કેવો ફેરફાર થાય? બરાબર. હવે એક્ઝામ્પલને આપણે હવે તમે જુઓ કે ઉદાહરણ 2.5માં પેલા એક સમાંતર પ્લેટ છે, બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે, વચ્ચે માધ્યમ નથી. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું આવે?
समान करते कैपेसिटर C बराबर एप्सिलॉन 0 a ना छेद में d જ્યારે a વચ્ચે મધ્યમ ન હોય ત્યારે પરંતુ આપણે અહીંયા એપ્સિલોન 0 લખ્યું છે એટલે આપણે નામ એને શું કહીએ C 0 કહીએ હવે શું કર્યું છે કે આ જે પ્લેટ છે એની વચ્ચે k ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક મધ્યમ મૂકવામાં આવ્યું છે અને એ પ્લેટની જાડાઈ છે 3/4d જે તમે ચોકડીમાં આપેલું છે તો આ અંતર કેટલું થશે તો આ અંતર થશે d માંથી 3/4d બાદ કરો એટલે કેટલું થશે d/4 તો આ જે છે એનું કેપેસિટન્સ આપણે c1 કહીએ અને આ જે છે એનું કેપેસિટન્સ ને આપણે શું કહીએ c2 કહીએ તો c1 નું સૂત્ર શું આવશે તો આપણે થિયરીમાં ભણી ગયા કે c' બરાબર શું ભણી ગયા k into c તો આપણે અહીંયા સૂત્ર કે c' બરાબર k into c નીચે k into c સીની જગ્યા શું લખીએ c1 બરાબર ચાલો આ મધ્યમ માટે સૂત્ર છે એટલે k ની કિંમત k c એટલે શું એપ્સિલોન 0 a ના છેદમાં c1 ની જાડાઈ કેટલી છે કેટલી જાડાઈ 3/4d એટલે 4 ક્યાં જશે ઉપર એટલે 4 k એપ્સિલોન 0 a ના છેદમાં 3d હવે આ જે છે આ કેપેસિટન્સ આપણે શોધી કાઢ્યું છે હવે બીજું c2 માટે શું આવશે એમાં કોઈ માધ્યમ નથી એટલે સૂત્ર સીધું જ આવશે એપ્સિલોન 0 a ના છેદમાં અહીંયા અંતર d હતું એટલે છેદમાં d આવ્યું અહીંયા c2 ની એટલે તો અંતર કેટલું છે d/4 એટલે અહીંયા શું આવશે d/4 ચાલો હવે c2 બરાબર 4 ક્યાં જશે ઉપર એપ્સિલોન 0 a ના છેદમાં d અને સમીકરણ નંબર આપણે 2 આપીશું c' બરાબર અને આને સમીકરણ નંબર આપણે શું આપીશું 3 આપીશું ચાલો c' અને c2 વચ્ચે કેવું જોડાણ છે શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણ માટે શું આવશે આજુબાજુમાં છે ને એ c' અને c2 વચ્ચે શ્રેણી જોડાણ ચાલો શ્રેણી જોડાણનો સૂત્ર શું આવશે તો 1/c બરાબર 1/c1 1/c2 સૂત્રનો આપણે ઉપયોગ કરીએ 1/c' 1/c2 ચોકડી ગુણાકાર કરો તો શું થાય 1/c બરાબર c2 અહીંયા જશે c2 c' અહીંયા આવશે c' ના છેદમાં c2 c' આ કિંમત કોની છે 1/c ની છે માટે c બરાબર શું થાય c2 c' ના છેદમાં c2 c' કિંમત મૂકી દઈએ c2 કિંમત કેટલી છે 4 એપ્સિલોન 0 a ના છેદમાં d c' કિંમત કેટલી છે 4 k એપ્સિલોન 0 a ના છેદમાં 3d અહીંયા c2 4 એપ્સિલોન 0 a ના છેદમાં d પ્લસ 4 k એપ્સિલોન 0 a ના છેદમાં 3d નીચેથી કોમન શું આવશે 4 એપ્સિલોન 0 a ના છેદમાં d કોમન આવશે એટલે ઉપર ઉપર આપણે એમ એમ લખી દઈએ 4 k એપ્સિલોન 0 a ના છેદમાં 3d આ પર ઉપરનું છે એમ લખેલું નીચેથી કોમન આવશે 4 એપ્સિલોન 0 a ના છેદમાં d બાકી શું રહે અહીંયા 1 અને અહીંયા શું બાકી રહ્યું k/3 4 એપ્સિલોન 0 a 4 એપ્સિલોન 0 a છેદમાં d છેદમાં d કેન્સલ બરાબર ચાલ લસા લઈ લઈએ અહીંયા 4 k એપ્સિલોન 0 a ના 3d ક્યાં ગયું નીચે છેદમાં આવી ગયું લસા શું આવશે 3 એટલે 3 k/3 આ 3 ને 3 કેન્સલ માટે c ની કિંમત શું આવશે 4 k એપ્સિલોન 0 a ના છેદમાં d કૌંસમાં 3 k જવાબ આવશે બરાબર તમે આ લખી લો ઉદાહરણ 2.9 તમે આકૃતિમાં જુઓ
चार कैपेसिटेंस આપેલા છે C1 10 माइक्रोफेरे C2 10 माइक्रोफेरे C3 10 माइक्रोफेरे C4 10 माइक्रोफेरे અને આ સંપૂર્ણ જે પરિપથ છે કોઈ 500 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે આપણે શોધવાનું શું છે સમતુલ્ય કેપેસિટન્સ ના બધા કેપેસિટન્સ ભેગો થાય અને એનો સમતુલ્ય કેપેસિટન્સ ને આપણે શું કહીશું C એટલે C ની કિંમત શોધવાની છે દરેક પરનો વિદ્યુત ભાર Q1 C અને પરનો વિદ્યુત ભાર Q1 અને પરનો વિદ્યુત ભાર Q2 Q3 અને Q4 શોધવાનો છે તો પહેલા આપણે જોઈએ કે કેવું જોડાણ છે તો આ છેલો પ્લસ છે એટલે આપણે અહીંયા જોઈએ તો આ છેલો પર કયો થવાનો પ્લસ આ છેલો કયો છે માઈનસ આ છેલો કયો થવાનો માઈનસ આ C કોનું છે હવે કોનું જોઈએ C1 આ છેલો કયો છે પ્લસ અને આ છેલો C કયો છે માઈનસ આછેલો કયો થવાનો પ્લસ બરાબર આછેલો પ્લસ છે આછેલો કયો થવાનો પ્લસ આછેલો પ્લસ છે આછેલો કયો થવાનો માઈનસ એટલે આ માઈનસ છે અહીંયા માઈનસ એટલે તમે જુઓ તો આ માઈનસ સાથે પ્લસ એટલે આ જે ત્રણ કેપેસિટર છે એ કેપેસિટર કેવું જોડાણ છે શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણનું સૂત્ર શું આવશે તે જોઈએ કેપેસિટર નું શ્રેણી જોડાણ સૂત્ર આપણે તમે થિયરી મોડે કરી છે 1/C બરાબર 1/C1 1/C2 1/C3 પરંતુ આપણે 1/C તો સમતુલ્ય કેપેસિટન્સ લેવાનું છે એટલે C4 છે આપણે 1/C5 લઈ લઈએ એટલે 1/C5 C ની જગ્યાએ પાછો કેપેસિટર બરાબર 1/C1 प्लस 1 अपन C2 प्लस 1 अपन C3 कीमत मुकी लिए 1 अपन C5 बराबर 1 अपन C1 की कीमत 10 C2 की कीमत 10 ने C3 की कीमत 10 तो 1 अपन 10 1 अपन 10 प्लस 1 अपन 10 प्लस आ सरको छे એટલે ઉપરનો શું થશે સરવાળો એટલે 3 બાય 10 આ કિંમત કોની છે 1 अपन C5 માટે C5 બરાબર શું થાય 10 by 3 microfarad હવે તમે જો કે C1 C2 અને C3 તો એ ત્રણ ત્રણ ભેગા થઈ ગયા છે શું બન્યો છે C5 તો આપણે આકૃતિ નવી બનશે આ તમારો C5 નીચે કયો છે C4 અને તેને સંપૂર્ણ પરિપથને બે ત્રી સાથે જોડેલો છે હવે તમે જુઓ આ પ્લસ ને માઈનસ આ છે ઉપર પ્લસ આ છેલો માઈનસ આ છેલો અહીંથી આ છેલો પ્લસ ને અહીંથી આ છેલો માઈનસ એટલે બે વચ્ચે કેવું જોડાણ છે સમાંતર જોડાણ તો સમાંતર જોડાણ માટે શું થશે સીધો સરવાળો થશે એટલે સમતુલ્ય કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C5 C4 કારણ કે કેવું જોડાણ છે આ કેવું જોડાણ છે સમાંતર જોડાણ છે અને સમાંતર જોડાણમાં સરવાળો થઈ જાય સીધો એટલે C5 ની કિંમત કેટલી છે 10/3 અને C4 ની કિંમત 10 એટલે કે શું થાય 10 અને અહીંયા 30/3 એટલે કેટલા આવશે 40/3 માઇક્રોફેરેડે આ સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું એટલે આપણે સમતુલ્ય કેપેસિટન્સ તમારો આ એ જે છે શોધાઈ ગયું હવે દરેક પરનો વિદ્યુત ભાર શોધવાનો છે તો તમે જુઓ C5 અને C4 C5 અને C4 વચ્ચે કેવું જોડાણ છે સમાંતર જોડાણ અને બંનેને કોની સાથે જોડાણ છે 500 વોલ્ટની બેટરી સાથે જોડાણ છે એટલે બંનેનો વિદ્યુત સ્થિતિમાન કેવો આવશે સમાન આવશે એટલે આપણે લખો લખી શકાય કે C4 પરનો વિદ્યુતભાર સૂત્ર આપણી પાસે છે કે C બરાબર Q ના છેદમાં V આ સૂત્રનો ઉપયોગ કરવાનો તો વિદ્યુતભાર Q બરાબર શું થાય C ઇન્ટુ V એટલે Q ની જગ્યાએ Q4 અને C ની જગ્યાએ C4 અને V તો બંને માટે સમાન હશે એટલે હવે C4 કિંમત કેટલી છે જોઈ લો 10 માઇક્રોફેરાડ 10 માઇક્રોફેરાડ અને V કિંમત કેટલી છે 500 એટલે કેટલા થશે 5000 માઇક્રો જૂલ સોરી માઇક્રો
કુલમ વિદ્યુત ભાર છે ને એ વિદ્યુત ભાર એટલે કુલમ બરાબર હવે એ જ પ્રમાણે જે રીતના C4 માટે શોધ્યું છે તે જ પ્રમાણે C5 માટે એટલે C5 પરનો વિદ્યુત ભાર Q5 बराबर सूत्र શું આવશે C5 into V ચલો C5 કિંમત કેટલી છે જોઈ લો 10 ના છેદ માં 3 અને અહીંયા આવશે 10 ના છેદ માં 3 માઇક્રો ફેરેડ અને V ની કિંમત 500 એટલે થશે 5000 ભાગ્યા 3 માઇક્રો કુલમ હવે તમે જુઓ તો C5 જે છે એ શું છે C5 શું છે કે C1 C2 અને C3 વચ્ચે કેવું જુદા છે શ્રેણી જુદા છે એટલે જો શ્રેણી જુદા હોય તો દરેક કોઈ વિદ્યુત ભાર કેટલો વેચાશે સરખો વેચાશે બરાબર એટલે સરખો એટલે કેટલો આ જે C5 Q5 છે એ જ કિંમત કોની આવશે C1 નો વિદ્યુત ભાર કયો આવશે Q1 C2 નો વિદ્યુત ભાર Q2 અને C3 નો વિદ્યુત ભાર Q3 એટલે દરેક નો મૂલ્ય કેવો આવશે સરખો આવશે માટે Q1 बराबर Q2 बराबर Q3 बराबर 5000 भाग्या 3 माइक्रो कूलम क्या तो C5 जो छे ये C5 ये श्रेणी जुदा छे C1 C2 और C3 એટલા માટે દરેક નો વિદ્યુત ભાર કેવો આવશે